નમસ્કાર, ખાદ્ય ખોરાક 2022 અને 19મું વર્ષ છે અને આપણી સાથે બીજા એક એક્ઝિબિટર જોડાયા છે, આવો એમની સાથે વાત કરી. સાહેબ, આપનું નામ, આપની કંપનીનું નામ અને આપ કેટલા વર્ષથી ખાદ્ય ખોરાકમાં આવો છો? પહેલાં તો મારી કંપનીનું નામ છે ભગવતી એન્જિનિયરિંગ વર્કર્સ. અમે બધા ફૂડ પ્રોસેસિંગ મશીન બધા બનાવીએ છીએ, મેન્યુફેક્ચરર છીએ બરાબર. અમે ખાદ્ય ખોરાકની અંદર જ્યારે પ્રકાશભાઈ મહેતાએ ફર્સ્ટ ટાઈમ ભાવનગરની અંદર ઇવેન્ટ કરેલી, ત્યારથી લઈ અને આજ સુધી દરેક વર્ષે અમારો સ્ટોલ હોય છે ખાદ્ય ખોરાકની અંદર, અને સારું એવું અમને કામ આમાંથી મળે છે અને સારો એવો એક્સપિરિયન્સ બધું જાણવા મળે છે. શું શું નવા આપણે ફેરફાર કરવા એ પણ શીખવા મળે છે, ઘણા બધા ફાયદાઓ અમને આમાંથી મળે છે. સાહેબ, ખાસ કરીને આપ કે આપે તો ખાદ્ય ખોરાકને પહેલા દિવસથી જોયું હશે, જ્યારે પહેલું એડિશન હતું ત્યારથી, તો ખાદ્ય ખોરાકના ગ્રોથની સાથે આપના ધંધામાં પણ કેવો ગ્રોથ જોવો છે? સાહેબ, ખાદ્ય ખોરાકના ધંધાની વિશે તો વાત કરી, તો જે અમારે જે ટ્રાવેલિંગ રહેતું હતું, બધું માર્કેટિંગ કરવા માટે જવું પડતું, એડવર્ટાઇઝનો કોઈ સ્કોપ નહોતો. મોબાઈલ તો હમણાં બન્યા છે, જ્યાંથી અમે પ્રકાશભાઈની સાથે જોડાયેલા 2005ની અંદર પહેલું એક્ઝિબિશન પારડી ઉપર એમને રાખેલું, ત્યારે એમનું મેગેઝિન એક બહાર પડેલું, ત્યારે પહેલું ઇન્ટરવ્યૂ પણ હું જ આપવા માટે ગયેલો હતો. અને વિશેષમાં પ્રકાશભાઈનો સાથ સહકાર બહુ રહ્યો છે સ્ટોર જગ્યાની અંદર, અને વિશેષ પ્રગતિ માટે એમને બહુ મોટો ચાન્સ મળ્યો છે પ્રકાશભાઈ તરફથી. સાહેબ, આપ યંગ છો, તો યંગ એન્ટરપ્રેન્યોર્સ લોકો જે આ ફૂડ ઇન્ડસ્ટ્રીમાં આવવા માંગે છે, એના માટે ખાદ્ય ખોરાક કેવું પ્લેટફોર્મ છે ને એ લોકોને અહીંયા શું છે આપને દેખાય છે કે લોકો અહીંયા આવવું જોઈએ? ફર્સ્ટ ટાઈમ તો પહેલાં તો તમે કોઈ પણ બિઝનેસ સ્ટાર્ટ કરવા માગતા હો છો, તો એવું તો અત્યારે પોસિબલ નથી કે તમે દરેક જગ્યાએ વિઝિટ કરી શકો સ્ટેટ વાઇઝ કે અધર કોઈ પણ જગ્યાએ. એટલા માટે તમે એકવાર એક્ઝિબિશનની મુલાકાત લ્યો તો તમારા માઇન્ડની અંદર જે કાંઈ પણ ચાલતું હોય જે બિઝનેસને લઈને, એનો સ્કોપ, એના માટે શું શું તમારી મશીનની રિક્વાયરમેન્ટ રહેશે, એના માટે શું શું તમારે આગળ કરવું, પ્લાનિંગ કરવું પડશે, દરેક વસ્તુ તમને અહીંયા એક પ્લેટફોર્મ ઉપર જાણવા મળશે. એટલે એ બેનિફિટ તમારે કોઈ પણ નવું ઇવેન્ટ કે નવો કોઈ પણ બિઝનેસ ચાલુ કરવો હોય તો એના માટે તમે ફક્ત એકવાર કોઈ પણ સારા એક્ઝિબિશન જેમ કે ખાદ્ય ખોરાક છે તો એની એકવાર મુલાકાત લેશો તો એનાથી તમને 100% બધો તમારો જે કંઈક ક્વોલિફિકેશન હશે એ બધા સોલ્વ થઈ જશે. તમને નવા લોકો માટે ખાસ જરૂરી છે એક્ઝિબિશન. સાહેબ, આખા એક્ઝિબિશનને તમારે 5 સ્ટારમાંથી રેટિંગ આપવા હોય તો કેટલા સ્ટાર આપો ને કેમ? ના, અમે તો 5 સ્ટાર જ આપશું, કેમ કે અમે તો જ્યારથી પ્રકાશભાઈ ઇવેન્ટ કરવાનું ચાલુ કર્યું ત્યારથી લઈને આજ સુધી અમે એમાં ફેરમાં હોઈએ છીએ, અમે પાર્ટિસિપેટ હોઈએ છીએ. અને બીજું કે અમારા તો પોતે ભાવનગરના છે, અમે બી પોતે ભાવનગર તળાજાના છીએ, એટલે અમારે તો એમના સાથે ફેમિલી રિલેશન છે અને દરેક રીતે અમને એ લોકો સપોર્ટ કરે છે. એટલે અમે 5 સ્ટાર આપશું અને ખરેખર જે લોકો અહીંયા આવે છે એ 5 સ્ટાર રેટિંગ જ આપે, કારણ કે એનું ઇવેન્ટ જ સારી હોય છે. સાહેબ, તમારે જે નવા લોકો છે એને તમારે અહીંયા આવવા માટે આમંત્રણ આપવું હોય તો આપ શું કહેશો? તો સાહેબ, અમે તો એક જ કહેવા દો, અગર જો આપણો બિઝનેસનો વિકાસ અને ઓછા સમય ઓછા ગાળાની અંદર તમારે કાંઈ પ્રગતિ કરવી હોય વ્યવસાયિક રીતે, તમારે એડવર્ટાઇઝ જો ફ્રીમાં થતી હોય તો પ્રકાશભાઈને એક્ઝિબિશનમાં 100% ભાગ લેવો જોઈએ. થેન્ક યુ સો મચ સાહેબ. થેન્ક યુ સાહેબ. થેન્ક યુ સાહેબ.